હલો વિદ્યાર્થી મિત્રો, ઓમ પબ્લિક સ્કૂલ ચાણસમા તરફથી આ ઓનલાઈન ક્લાસમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ આપણે ધોરણ 11ની અંદર, અત્યાર સુધી ચેપ્ટર નંબર 3 માં આપણે ત્રિકોણમિતિ વિધેયોની અંદર સ્વાધ્યાય 3.2 શરૂઆત કરી હતી અને લાસ્ટ લેક્ચરમાં આપણે એના અમુક એક્ઝામ્પલ ગણેલા. હવે દાખલા નંબર 1 ગણેલો એના જેવો જેવો હવે થોરિક મેથડની ચેન્જ સાથે આપણે હવે દાખલા નંબર 5 તરફ આગળ વધીશું. દાખલા નંબર 5ની રકમ તમને આપી છે અને આની જે કોમન સૂચના છે એ લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ હતી કે અન્ય 5 ત્રિકોણમિતિ વિધેયો શોધો. હવે એની અંદર એક ત્રિકોણમિતિ વિધેયની વેલ્યુ તમને આપી દીધી છે, એ છે tan x -5 x દ્વિતીય ચરણમાં છે, બીજા ચરણમાં છે. ઓકે, હવે વાત કરીએ વિધેય મિત્રો, મેં તમને વાત કરી હતી કે સાઇન હોય તો એનો વ્યસ કોસેક તમે ડાયરેક્ટ મેળવી શકો, કોસ હોય મેળવી શકો. તો આ 4નું જ્યારે પણ હોય ત્યારે સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 એ નિત્યસનનો ઉપયોગ કરી આપણે બાકીના વિધેયો શોધી શકીએ, જેમ કે સાઇન હોય તો કોસ શોધી શકાય, ઓકે, અને કોસ આપે તો સાઇન શોધી શકાય. એટલે જ્યારે 4 વિધેયો સાઇન, કોસ, કોસેક અને સેક, આ 4 વિધેયો તમને ઉપર આપ્યા છે મેઇન રકમમાં, તો તમે સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 એ નિત્યસમનો ઉપયોગ કરી અને બાકીના વિધેયો બહુ આરામથી મેળવી શકો. પરંતુ વાત કરીએ કે જ્યારે હવે ટેન એક્સ અથવા કોટ એક્સ આપ્યો છે, એક્ઝામ્પલ છે તેને સાપ્યું છે વિદ્યાર્થી મિત્રો, ઓકે, તો આ થોડો અલગ પડે છે. તો એક્સ એ દ્વિતીય ચરણમાં છે, બીજા ચરણમાં હોય તો વિદ્યાર્થી મિત્રો ફરી વખત રિવાઇઝ કરીએ, 0 થી π/2 પ્રથમ ચરણ, π/2 થી π બીજું ચરણ, π થી 3π/2 ત્રીજું ચરણ, 3π/2 થી 2π ચોથું ચરણ. વાત કરીએ બીજા ચરણની વાત કરીએ તો એ π/2 થી π ની અંદર આવશે, એટલા માટે π/2 થી π, π/2 x π, આપણે એ રીતે સાંકેતિક સ્વરૂપમાં એને દર્શાવી શકીએ. આગળ વાત કરીએ cot x ઇઝ ઇક્વલ ટુ 1/tan x ઇઝ ઇક્વલ ટુ 1/-π/12, એટલે 1/12 ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન જવો વિદ્યાર્થી મિત્રો, cot x ઇઝ ઇક્વલ ટુ 1/tan x આપ્યું છે તો tan x ની વેલ્યુ તમને આપી દીધી છે, -5/12, એનો વ્યસ્ત કર નાખો, એનો ઉલટાઈ દો તો એનો આવશે cot x. તો tan x આપ્યો છે તો એનો વ્યસ્ત વિધેય આપણને cot x ડાયરેક્ટ મળી જાય, તો cot x 1/tan x, tan x ની વેલ્યુ કરીએ -5/12 ઇઝ ઇક્વલ ટુ -12/5, ઉલટું થઈ જશે, ભાગ્યાનો ભાગ્ય ઉપર 12 ઉપર જશે, 5 થી આવશે નીચે આવશે, તો -12/5. તો વિધેય મિત્રો tan x બીજા ચરણમાં કેવું હોય છે, ઋણ હોય છે, તો cot પણ બીજા ચરણમાં કેવું આવશે, ઋણ આવશે. તો આ રીતે આપણે tan x ના આધારે cot x મેળવી લીધું, આન્સર નંબર 1. તો હવે આપણે કેટલા વિધેયો શોધવાના રહ્યા, તો tan ઉપરથી આપણને cot મળી ગયું. હવે હું માની લો કે sin નો ઉપયોગ કરીશ, તો મારા પાસે નથી sin x કે નથી cos x, તો એ નિત્યસમનો ઉપયોગ થશે નહીં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં એ સિવાય પણ બીજા 2 નિત્યસમો આપણે ભણી ચૂક્યા છીએ. એ 2 નિત્યસમોની અંદર વાત કરીએ તો sec સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ 1 + tan² x અને cos સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ 1 + cot² x. તો એમાંથી આપણે sec સ્ક્વેર x સ્વરૂપ પસંદ કરી શકીએ, તમે cot નું પણ યુઝ કરી શકો, બે માટે કોઈ પણ એક રીતે સમય આપણે ઉપયોગ કરશું. તો sec square -5/12, તો -5/12 એનો વર્ગ કરો, તો 1 + 5² 25 અને 12² 144, -2 થઈ જશે વિદ્યાર્થી મિત્રો, પ્લસ કોઈ પણ માઇનસ ચિહ્ન હશે એનો વર્ગ કરશો તો એ ધન થઈ જશે, તો 1 + 25/144 144 × 1 એટલે 144 + 25, તો 144 + 25 કરો વિદ્યાર્થી મિત્રો, તો 5 ને 4 9 2 ને 4 6 અને એટલે 169, તો 169 / 144, તો સાઇન સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ આપણે 169/144 મળશે. 169 પૂર્ણ વર્ગ છે વિદ્યાર્થી મિત્રો, ખબર છે 13 નો વર્ગ, 144 એ પણ પૂર્ણ વર્ગ, કોનો વર્ગ, 12 નો. તો 169 નું વર્ગમૂળ કરશો તો 13 અને 144 નું વર્ગમૂળ કરશો તો 12, તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો sec સ્ક્વેર x જોવા આપીએ તો sec x શું થઈ જશે, એનું વર્ગમૂળ કરો તો +/-13/12, મહત્વની વસ્તુ +/-, કારણ કે કોઈ પણ નું વર્ગમૂળ ધન પણ હોય અને ઋણ પણ હોય. હવે વાત કરીએ sec x ઇઝ ઇક્વલ ટુ -13/12 લીધા વિચારી મિત્રો, કેમ, કારણ કે અહીંયા કહ્યું x આપ્યું હતું તમને, x આપ્યું હતું દ્વિતીય ચરણમાં, બીજા ચરણમાં, બીજા ચરણની અંદર ઓલ s tc, ઓલ s, s મતલબ sin અથવા એનો વ્યસ cosec, તો sin એનો cosec સિવાય બાકી બધા sec શું આવશે, ઋણ. તો અહીંયા
पाई जगह लेस देन जीरो होना अहियाँ पाई एक्स जो बीजा टर्म में से तो सेक एक्स लेस देन जीरो थे सेक एक्स की कीमत शू थे ऋण थे तो सेक एक्स लेस देन जीरो आप लखी सकिए तो पाई सॉरी एक्स जो पाई बाय टू ने पाई लेकिन बीजा टर्म में से तो सेक एक्स केव ऋण हे आप धन वेल्यू नहीं लखी सकिए आप कई वेल्यू लेवी पड़े ऋण वेल्यू तो आप ऋण वेल्यू लखी तो आम अपने सेक एक्स मिली गए तो आंसर नंबर बे आंसर नंबर एक मिली गया आंसर नंबर बे मिली गया હવે વિદ્યાર્થી મિત્રો સેક એક્સ મળી ગયો તો એનો વ્યસ્ત વિધાય કોસ એક્સ ઇઝ ઇક્વલ 1 અપોન માં સેક એક્સ 1 અપોન માં માઇનસ 13 ભાગ્યા 12 તો માઇનસ 12 ભાગ્યા 13 તો સેક એક્સ ધ્રુવ હશે તો કોસ કર્યો હશે ધ્રુવ હશે તો આમ આપણને અત્યાર સુધી એક વિધાય આપી દીધો અને બાકીના ત્રણ વિધાય મળી ગયા તો આન્સર નંબર 3 કોસ એક્સ ની કિંમત કોસ એક્સ ઇઝ ઇક્વલ માઇનસ 12 ભાગ્યા 13 મળી ગયા આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આપણને અત્યાર સુધી ત્રણ મળી ગયા એક આપીને ચાર વિધાય पांच और छ क्या बाकी रहा साइन और कोसेक साइन मिल जाए कोसेक मिल जाए तो साइन मिल जाए तो साइन शोधवानो प्रयत्न करिए तो अगर मैं तुमने बात करी थी आप शू करता हो जो विद्यार्थी हो व्यस्त पहला ली पी नित्य समय उपयोग कर तीजा में हमेशा टेन एक्स नी जे सूत्र एन उपयोग करशो टेन एक्स बराबर साइन भागाकार में कोस तो टेन एक्स इज साइन एक्स भागाकार में कोसेक तो साइन एक्स आप cos x પણ આપે છે cos x શું છે tan x આપી દીધું તો tan x અને cos x ની વેલ્યુ પરથી આપણને sin x ની વેલ્યુ મળી જાય આની પહેલા આપણે tan x નો ઉપયોગ આ સૂત્રનો ઉપયોગ શેના માટે કરતા હતા tan ની વેલ્યુ રો માટે કરતા હતા ઉપયોગ sin ની વેલ્યુ રો માટે કરીશું ઓકે તો અહીંયા જો sin આપે તો cos ની વેલ્યુ મળી જાય અને cos આપે તો sin ની વેલ્યુ મળી જાય કારણ કે tan નું તો તમને આપી દીધું હશે તો માઇનસ 5 ભાગ્યા 12 sin x માઇનસ 12 ભાગ્યા 13 હવે જો વિદ્યાર્થી મિત્રો આ સૂત્રની મજા એ છે અહીં તમારે પ્લસ માઇનસ ચેક કરવાની જરૂર નહીં ઓટોમેટિક જે જવાબ આવશે ને એ રાઈટ હશે તો માઇનસ 5 ભાગ્યા 12 માઇનસ 12 ભાગ્યા 13 સાઇન એક્સ કરતા કરીશ તો માઇનસ 5 ભાગ્યા 12 ગુણ્યા માઇનસ 12 ભાગ્યા 13 આ ગુણાકાર મળી જતું હશે માઇનસ 5 ભાગ્યા 12 ગુણ્યા માઇનસ 12 ભાગ્યા 13 માઇનસ માઇનસ હંમેશા શું રહી જશે વિદ્યાર્થી મિત્રો ગુણાકારમાં પ્લસ થઈ જશે માઇનસ 1 ગુણ્યા માઇનસ 1 પ્લસ 1 તો માઇનસ માઇનસ જતું રહેશે એમ કહું તો ચાલશે 12 બાર કેન્સલ 5 ભાગ્યા 13 5 ભાગ્યા 13 અને ધન કિંમત આવી ઓલ એસ ટી સી બીજું ચલ બીજા ચલમાં સાઇન ધન તો જો ઓટોમેટિક જવાબ પણ તમને પોઝિટિવ જ મળી ગયો છે તો સાઇન એક્સની વેલ્યુ આપણને મળી 5 ભાગાકારમાં 13 આન્સર નંબર 4 ફરી એક વખત લઈએ ટેન એક્સ ઇક્વલ સાઇન એક્સ ભાગાકારમાં કોસ એક્સ ટેન એક્સની કિંમત માઇનસ 5 ભાગ્યા 12 કોસ એક્સની કિંમત માઇનસ 12 ભાગ્યા 13 ગુણાકાર કરે 12 બાર કેન્સલ માઇનસ માઇનસ કેન્સલ 5 ભાગ્યા 13 આન્સર નંબર 4 હવે વિદ્યાર્થી મિત્રો આગળ તો તમને ખબર જ છે એનો વ્યસ્ત cos x x is equal to 1 upon more sin x up 1 upon more 5 by 13 13 by 5 જો sin x ધન હશે તો cos x પણ ધન જ થશે તો આમ આપણને આન્સર નંબર 5 મળી ગયો તો પાંચ વિધેયો જે આપણે શોધવાના હતા એ સ્ટેપ બાય સ્ટેપ આપણે શોધી કાઢ્યા ફરી એક વખત રિવિઝન ની જોઈ લઈએ tan x આપ્યું છે તો સૌ પ્રથમ બીજા ચરણમાં હોવાના કારણે આપણે tan x ના આધારે cot x શોધ્યું cot x મળ્યા બાદ x square x is equal to 1 plus tan square x નો ઉપયોગ કર્યો અથવા cos x square x is equal to 1 plus cos square x નો તમે ઉપયોગ કરી શકો તો x square x is equal to 1 plus tan square x tan x ની કિંમત મૂકી દીધી અને એના આધારે આપણને sec x ની વેલ્યુ માઇનસ 13 ભાગાકારમાં 12 મળી કારણ કે બીજા ટર્મમાં sec કેવો હોય ઋણ sec ના આધારે આપણને cos x મળ્યો એટલે tan x is equal to sin x ભાગાકારમાં cos x એના આધારે આપણને sin મળે મળ્યો ઓકે વિદ્યાર્થી મિત્રો તો જો આ ટાઈપના એક્ઝામ્પલની અંદર એક માઇન્ડની એક મગજની અંદર તમારે એક પ્લોટ તૈયાર રાખવાનો છે કે લગભગ બે પ્રકારના દાખલા છે તો એક હશે કે જેમાં સાઇન કોસ સેક અને કોસેક એમાંથી ચારમાંની ગમે એક આપીએ છીએ ત્યારે નિકેશનમાં સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 નો ઉપયોગ થશે જ્યારે ટેન અને કોટ હશે ત્યારે સેક સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ નો ઉપયોગ થશે બાકી આ ટેન અને અહીંયા આપણે જે એનો વ્યસ્ત હોય એનો યુઝ કરવાનો ટેન ઓટો ટેન અને અહીંયા કોટ તો ટેન ઓઢવાના છે તો કોટ લઈશું જો સાઇન કે કોસ ઓઢવાનું તો એનો જે વ્યસ્ત હશે એ લઈશું ઓકે તો બાકી બધું તો બહુ સિમ્પલ જ છે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે તમારે આ ટાઈપના જે એક્ઝામ્પલ છે તો બાકીના પાંચ ત્રિકોણમિતિ વિધેયો શોધો કે કયા કયા છે તો એ તમે આરામથી મેળવી શકો છો ઓકે આના હું અમુક તમે એક્સ્ટ્રા દાખલા પણ ઉદાહરણ આપીશ કે જે તમારે જાતે ગણવાના રહેશે અને જેથી કરીને તમારે વધારે આ ટાઈપના એક્ઝામ્પલનો મહાવરો થાય મેથ્સમાં રમેશ મેથમાં તમારે
પારંગત થવું હોય હંમેશા મેથમાં હંમેશા પારંગત થવા માટે જેટલા બને એટલા વધારે એક્ઝામ્પલ ગણશો એટલું માઇન્ડલી એક તમારો પ્લોટ ક્લિયર થશે કે ભાઈ આ ટાઈપનું દાખલો છે, તમે આ મેથડ યુઝ કરશો તો વધારે સરળ રહેશે. ઓકે, સક્સેસનો આ રીતે જોઈએ તો વિદ્યાર્થીઓ કોઈ શોર્ટકટ નથી કે શોર્ટલી તમે એને મેળવી શકો. એના માટે તમારે વારંવાર પ્રેક્ટિસ વારંવાર પ્રેક્ટિસ વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે, અને પ્રેક્ટિસના આધાર ઉપર જ તમે પરફેક્ટ બની શકો અને મેથ્સમાં આરામથી દાખલા ગણી શકશો. ઓકે, વાત કરીએ આગળ હવે દાખલા નંબર 6 ની, તો તમને રકમ આપી છે 765 અંશ. વિદ્યાર્થી મિત્રો જુઓ, બહુ મોટું તમને આમ જોવા જઈએ તો તમે 1 થી 10 જોડે ભણ્યા છો તો 765 અંશ એવડો મોટો આંકડો તો લગભગ ક્યારે આવ્યો નથી. હવે તમારે એનું પણ વેલ્યુ વધવાની છે. 765 અંશ આટલે એવડી તમને 30, 45, 60, 90 એવું જે ખોટો હતો એમાં એના આધારિત તમે જે પેલું કરતા હતા વેલ્યુએશન શોધતા હતા, પરંતુ આવી બધી વેલ્યુ ક્યારે નહીં. તો હવે ગણવાનો પ્રયત્ન કરશો કે 765 અંશ એનો આન્સર કઈ રીતના આપણે મેળવી શકીએ. જો વિદ્યાર્થી મિત્રો, આના માટે થોડું માઇન્ડલી તમારે પ્રિપેર રહેવું પડશે. હું તમને અમુક ટ્રીક આપીશ બરાબર, કે જેથી કરીને તમે બહુ સરળતાથી આવા એક્ઝામ્પલ ગણી શકશો અને ગમે એવા ભારે હશે તો પણ તમે બહુ ઇઝીલી ગણી શકશો. ઓકે, તો એના માટે પહેલું તો તમારે કરવાનું રહેશે, મને કહ્યું એક અહીંયા આપ્યું છે 765, કેટલા આપ્યો છે 765 વિદ્યાર્થી મિત્રો, તો તમારે શું કરવાનું છે. ઓકે, શરૂઆતના 2 અંકની અંદર જુઓ વિદ્યાર્થી મિત્રો, 18 કરતા નાના હોય તો 3 અંકો લેવાના, 18 કરતા મોટા હોય તો ફક્ત 2 અંકો લેવાના. તો 765માં મેં ફક્ત 2 અંક લઈ લીધા, 76. ઓકે, હવે વાત કરીએ 18 એકાનો ઘડિયો બોલવાનો વિદ્યાર્થી મિત્રો, અને 76 કોની વચ્ચે આવશે એ તમારે ચેક કરવાનું છે. તો 18 એકાનો ઘડિયો બોલીએ આપણે, તો 18 એકા 18, 18 2 36, 18 2 54, 18 6 72, 18 7 90, 18 6 72 અને 18 5 90. તો 76 કોની વચ્ચે આવશે, 72 અને 90 વચ્ચે. 18 કોની વચ્ચે આવશે વિદ્યાર્થી મિત્રો, 72 અને 90 વચ્ચે. તો નજીક 76 વાળી વેલ્યુ તો 72. ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો, બહુ સિમ્પલ બહુ સરળ, 18 એકાનો ઘડિયો બોલવાનો, જેમાં આગલા બેંક આવતા હશે એમાં નજીક નજીક વેલ્યુ લેવાનું પ્રયત્ન કરવાનું. તો વાત કરીએ 18 6 72. ઓકે, તો સિમ્પલ 4 × 180, 18 6 72, 18 ની જગ્યા આપણે 180 મૂકી દઈએ તો અહીંયા થઈ જશે 4 × 180. ઓકે, 18 ની જગ્યા આપણે શું કરી દઈશું, 180 કરી દઈશું. તો 180 × 4 કરો, 180 × 4 કરશો સિમ્પલ, 18 6 72. તો 180 × 4 કરીશું, જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો, 720 આવશે. કારણ કે 18 6 72, તો 180 × 4, 180 × 4, 720. કારણ કે પેલા 18 6 72 તો પાછું શું લગાવવાનું રહેશે, 720. હવે મારે 765 કરવાનો છે, તો 765માંથી 720 શું કરી દઈશ, બાદ કરી દઈશ. તો 765માંથી 720 બાદ કરી તો 5 4, તો આ જવાબ મળશે 45. તો વત્તા 45, તો જો 4 × 180 વત્તા 45. ઓકે, વિદ્યાર્થી મિત્રો, બહુ સિમ્પલ બહુ સરળતાથી તમે આવી વસ્તુ કરી શકો. ફરી એક વખત જોઈ લઈએ એલડી, તો આ હું ક્યાંથી લાવ્યો છું એ તમને કહી દઈ, તો 765 765 ને આગલા બેંક જોયા, 76 76, 18 ના ઘડિયામાં કોની કોની વચ્ચે આવો, તો 72 અને 90 વચ્ચે. તો 72 કહીએ એટલે 720 કહેવા છે, તો 720 ક્યારે થાય, 180 × 4. મેં અહીંયા 18 જ કેમ પસંદ કર્યો વિદ્યાર્થી મિત્રો, કારણ કે પાઈ બરાબર 180, મારે અહીંયા પાઈ લાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો 180 × 4 કરીશ ને તો 720 થશે, જે આની નજીક આવશે, વત્તા 45. અહીંયા 90 નહીં લઉં, કારણ કે 90 76 કરતાં બહુ દૂર અને 76 72 કરતાં બહુ નજીક છે, તો આપણે 720 લઈશું. ઓકે, તો 18 × 180 180 × 4 કરશો 720, એ 765માંથી બાદ કરી જે વધે આપણે પ્લસ કરી દઈએ અહીંયા આવી જશે. તો 180 × 4 એટલે 720 વત્તા 45, 765. ઓકે, સિમ્પલ એકદમ. તો 765 ને આપણે 180 × 4 વત્તા 45, 180ના ગુણકમાં આ રીતે દર્શાવી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવું કરવાથી આ જે તમારો એંગલ છે ને વિદ્યાર્થી મિત્રો, એ 0 અને 90 ની વચ્ચે આવશે, 0 અને 90 ની વચ્ચે આવશે.
જો આ એંગલ 0 અને 90 ની વચ્ચે ના આવે તો સમજી લેવાનું કે તમે ક્યાંક નાની મોટી મિસ્ટેક કરી રહ્યા છો. ઓકે, આ તમારો એંગલ જે છે એ 0 અને 90 ની વચ્ચે આવવો જોઈએ. ઓકે, તો અહીં આપણે આ લઈએ 4 ગુણ્યા 180 વત્તા 45 અંશ 12 અંશ મેળ કે તો હવે જોઈએ સાઈન આને કહેવાય 4 180 કહીએ તો એના મતલબ શું કહેવાશે પાઈ. તો 4 પાઈ આને ઉઠીતા કર્યું તો પ્લસ થીટા 4 પાઈ પ્લસ. હવે 4 પાઈ ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? એ ડીયુ પ્લસ વિષમગણિત દિશામાં તો પહેલું ચલ. તો 4 પાઈ પ્લસ એટલે પહેલા ચલમાં સાઈન કેવું હોય? ધન હોય. તો એના માટે આપણે કહીશું સાઈન થીટા. 4 પાઈ પ્લસ થીટા તો એને કહેવાશે સાઈન થીટા, કારણ કે જે વિધેય છે એ સાઈન ના સાઈન જ વિધેય બને. સાઈન 45 સાઈન 45. ઓકે, તમે 4 પાઈ પ્લસ થીટા તો થીટા તો સાઈન થીટા, થીટાની કિંમત 45. તો અહીંયા સાઈન 45 એટલે કે 1/√2 અહીં જવાબ આવશે 1/√2. તો સાઈન 765 અંશ તો એનો જવાબ સિમ્પલ મળશે 1/√2. સાઈન 45 ની કિંમત તમને ખબર છે 1/√2. ઓકે, જે તમે ધોરણ 10 ના જે ત્રિકોણમિતીય વિધેયોના જે કોડો છે એના આધારે આરામથી આ વસ્તુ મેળવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આ રીતે. ઓકે, આપણે આગળ એક્ઝામ્પલ ગણવાનો છે કોસેક માઇનસ 1410 1410. જો વિદ્યાર્થી આ ફરી એક મોટી રકમ એ પાછી માઇનસમાં એટલે આપણે કઈ બાજુ આવો સમગ્રી દિશા બાજુ આવવાનો પ્રયત્ન કરવો પડશે. કઈ વાંધો નહીં, ચલો ચલીએ કોસેક માઇનસ 1410. ઓકે, તો હવે આપણે એના માટે કરશું ફરીથી આપણે જે મેથડ છે એ મેથડ એપ્લાય કરશું. 14 મેં તમને શું કીધું હતું? પહેલાં બે અંકો પસંદ કરો. જો 18 કરતાં નાના હોય તો 3 અંકો પસંદ કરો, 18 કરતાં મોટા હોય તો 2 અંકો. 14 18 કરતાં નાના એટલે આપણે 3 પસંદ કરશું. તો 141. હવે 141 અઢારેકાના ઘડિયાની અંદર કોની કોની વચ્ચે આવશે જોઈએ? 18 ઘડિયો બોલો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો 18 ઘડિયો બોલશો તમે તો તમને ખ્યાલ આવશે કે 18 18 2 37 18 2 54 18 6 72 18 5 90 18 6 108. જો પછી 18 6 108 18 6 128. ઓકે, 18 6 128 અને 18 8 144. ઓકે, તો આમ 18 ઘડિયો બોલશો તો 141 કોની કોની વચ્ચે આવશે? તો 144 અને 126. અહીંયા આવશે પણ 126 126 અને 144ની વચ્ચે આવશે. તો 18 18 95 18 6 108 18 6 126 અને 18 8 144. તો 126 અને 144ની વચ્ચે આવશે. ઓકે, તો 126 અને 144ની વચ્ચે આવે છે મિત્રો. અહીંયા આપ્યું છે 141. તો 141 લખીશ. 141 કોની કોની નજીક છે? 144ની, નહીં કે 126ની. તો હવે જો 144ની નજીક હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો આપણે 144 અહીંયા 18 કરી તો 180 કરી દો. 18 8 180 × 8 તો અહીંયા લખીશું માઇનસ એમને 8 × 180. અહીંયા કરીશ માઇનસ 8 × 180 વત્તા 30 એટલા અંશ. તો માઇનસ 8 × 180 વત્તા 30 અંશ તો એ થઈ જશે 144. જો વિદ્યાર્થી મિત્રો કહી દઉં 144 તો સાઈઝ છે, 180 × 8 એટલે ખરા 1440. કારણ કે 144 આવે શૂન્ય કરી દીધો તો અહીંયા શૂન્ય કરી દીધી 1440. 1440 અહીંયા આપ્યું છે 1410. મારે શું કરવું પડશે? આ માઇનસ હોય ને તો અહીંયા મારે પ્લસ કરવા પડશે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ આપ્યું છે માઇનસ 1410 મેં કર્યા માઇનસ 1440 તો વત્તા 30 કરીશ ને ત્યારે આપણને પ્રોપર આન્સર મળશે જે છે 30 વાળો. માઇનસ 1440 પ્લસ 30. હવે 1440 ના 10 આવીએ માઇનસ 8 × 180 વત્તા 30. ઓકે, આગળ વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા જુઓ માઇનસ 8 × 180 માઇનસ 8 × 180 વત્તા 30. હવે માઇનસ 8
આને એક્સટેન્શન કહીશું પાઈ, તો માઇનસ આઠ પાઈ વત્તા થીટા, માઇનસ આઠ પાઈ પ્લસ થીટા, એટલે કયું ચરણ થશે? પ્રથમ ચરણ આમાં પણ માઇનસ આઠ એટલે એ બિંદુ પ્લસ વિષમગતિ દિશામાં થીટા કરો એટલે પહેલું ચરણ. તો પહેલા ચરણની અંદર કોસેક પણ કેવા હશે? ધારો છે તો કોસેક ત્રીસ, તો કોસેક ત્રીસ એટલે સાઇન ત્રીસ નો વ્યસ્ત, સાઇન ત્રીસ લઈ ગયું ત્યાં હશે એનો વ્યસ્ત કરો એટલે બે. તો આનો જવાબ કોસેક ત્રીસ નો જવાબ આવશે બે. ઓકે, તો જોઈ લઈએ ફરી એક વખત આ એક્ઝામ્પલ. માઇનસ એકસો એક હજાર ચારસો ને દસ, એક હજાર ચારસો ને દસ મારે જવાબ લાવવા માટે વિદ્યાર્થી મિત્રો, એક હજાર ચારસો ને દસ એવો આન્સર લાવવા માટે વિદ્યાર્થી મિત્રો, પહેલા હું કરીશ એકસો ને દસ એટલે એકસો એકતાલીસ, શરૂઆતના બે આંકડા લઈએ ચૌદ, અઢાર કરતા નાના આંકડા ત્રણ લીધા, એકસો એકતાલીસ કોની વચ્ચે આવશે? અઢારના ઘડિયાની અંદર, એકસો છવ્વીસ અને એકસો ચુમ્માલીસની વચ્ચે નજીક, એકસો એકતાલીસ તો એકસો ચુમ્માલીસ, તો આને એકસો એસી કહી દઈશ તો આ એક હજાર ચારસો ચાલીસ, તો માઇનસ એક હજાર ચારસો ચાલીસ વત્તા ત્રીસ કરીશ એટલે માઇનસ એક હજાર ચારસો ને દસ આપણને મળી જશે. ઓકે, ગમે કંઈ તમારે જે મૂળ રકમ લાવવાનો પ્રયત્ન કરવાનો છે તો અહીંયા પ્લસ ત્રીસ કરું જેથી કંઈ મૂળ રકમ આવી જશે. આગળ વાત કરીએ એક હજાર ચારસો ચાલીસ એટલે માઇનસ આઠ ગુણ્યા એકસો એસી, એકસો એસી પાઈ એટલે માઇનસ આઠ પાઈ વત્તા સીતા, ત્રીસ નંબર સીતા કહી દઈએ માઇનસ આઠ પાઈ પ્લસ સીતા એટલે કયું ચરણ થશે? પ્રથમ ચરણ. ઓકે, તો પ્રથમ ચરણની અંદર કોસેક કેવો હશે? ધન હશે. પ્રથમ ચરણની અંદર કોસેક ધન હશે, જેથી કરીને આપણે કોસેક ત્રીસની વેલ્યુ આપણને કેવું મળશે? ધન મળશે. તો કોસેક ત્રીસની વેલ્યુ આવશે બે. ઓકે, તો એક દ્વિતીયાંશનો વ્યસ્ત કરશો તો એ બે આવશે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ એક્ઝામ્પલ ગણી લીધો છે બંને, અને આ આધારિત બીજા એક્ઝામ્પલ હું તમને જે આપીશ અને એ તમારે ગણવાના છે. છેલ્લે હવે વાત કરીએ હોમવર્કની, તો દાખલા નંબર ત્રણ તમારે આ જ પેટર્નથી આ જ મેથડથી તમારે જાતે કરવાનો રહેશે.